जय श्री कृष्ण मित्रों, आज हूँ अँ तमारी माटे पंजाबी स्टाइल पिंडी छोले नी रेसिपी लईने आवी छू। आ शाक जे छे छोलानू ए पंजाबी स्टाइल बनेलू छे अने खूब ज स्वादिष्ट लागे छे। आनी साथे भटूरा खूब ज सरस लागे छे। जो तमारे भटूरे नी रेसिपी जोईती होय तो मने कॉमेंट सेक्शन में लखीने जणावजो, हूँ तमने श्योरली तेनी रेसिपी जणावीश। आ छोले आजे आपणे एकदम पंजाबी स्टाइल थी अने रियल स्टाइल थी बनावीशुं अने खूब ज झड़पथी बनावीशुं। छोले ने बाफ्या वगर आपणे बनावाना छे। एकदम नवी रीत हूँ तमने शीखड़ावानी छूं जेथी करीने तमारो समय बची जशे अने तमारा छोला पण एकदम स्वादिष्ट बनशे। तो चलो फ्रेंड्स शुरू करिए। चैनल पर जो तमे पहली वार आव्या होय तो नीचे आपेलू लाल कलरनुं सब्सक्राइब बटन प्रेस करीने बाजू में आपेलू बेल आइकन जरूरथी प्रेस करजो अने ऑल नोटिफिकेशन प्रेस करजो तो तमने अमारा आवनार बधा नवा विडियोसना नोटिफिकेशन मळता रहेशे। हवे सौ प्रथम आपणे मिक्सर बाउलमां एक इंच आदुना टुकड़ाने नाना नाना टुकड़ा करीने एड करीशुं। तेमां आपणे त्रण लीला मरचां एड करीशुं अने अहींया आपणे तेमां लसण एड करीशुं। लसणनो उपयोग सारी रीते करवानो छे एटले पिंडी छोलानो टेस्ट खूब ज सरस आवशे। मित्रों मारी चेनल उपर लसणने साफ करवानी मैं त्रण ईजी ट्रिक्स बतावेली छे अने तेनो वीडियो अवेलेबल छे चेनल उपर। एनु लिंक हूँ तमने डिस्क्रिप्शन में आपी दईश, तमे त्यां जईने जोई शको छो। एकदम सरस आपणे अहींया आदू मरचां अने लसणनी पेस्ट जे छे ए तैयार छे। तो अहींया मैं आदू मरचां लसणनी पेस्ट लीधी छे, तेनी साथे साथे ज अहींया हूँ बे मोटी साइजनी डुंगळीने चॉप करीने लई लउं छूं अने त्रण टामेटा मोटा टामेटा तेनी प्योरी मैं अहींया लीधी छे। હવે આવે છે મેઇન પાર્ટ મસાલા માટેનો। તો તેના માટે આપણે અહીંયા 1/2 ચમચી પંજાબી છોલે મસાલા લીધું છે, તમે તેની જગ્યાએ ગરમ મસાલાનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ ફ્રેન્ડ્સ મેં અહીંયા 1 મોટી ચમચી દાડમના દાણા લીધા છે, ડ્રાય દાડમના દાણા છે આ, અને હું આને સ્ટોર કરવા માટે તેની ઉપર મીઠું લગાવીને રાખું છું અને ફ્રીઝમાં સ્ટોર કરું છું જેથી કરીને તે ખરાબ ના થાય। છોલે બનાવવા માટે આ ઇન્ગ્રીડિયન્ટ જે છે એ મેઇન છે। આની ખટાશથી છોલેનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવતો હોય છે અને જો તમને આ ડ્રાય દાડમના દાણા ના મળે તો તમે તેની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો છો। આ દાડમના દાણાને આપણે સારી રીતે વાટીને એડ કરીશું જેથી કરીને તેનો સ્વાદ પરફેક્ટ આવે। હવે ફ્રેન્ડ્સ આપણે તેમાં 2 ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને ત્યારબાદ આપણે તેમાં 1/2 ચમચી કશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરીશું। હું આ રીતે સ્પેશિયલ શાકમાં કશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરું છું જેથી કરીને શાકનો કલર જે છે એ ખૂબ જ સરસ આવે છે। ત્યારબાદ મિત્રો આપણે બિલકુલ થોડી સી હળદર પણ એડ કરીશું। આપણો આ ડ્રાય મસાલો જે છે એ રેડી છે। હવે આપણે પિંડી છોલે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। હવે તમને અહીંયા થઈ રહ્યું હશે કે પિંડી છોલે કેમ કહેવામાં આવે છે, અહીંયા હું તમને એ બતાવી દઉં। પિંડી છોલે આ રીતે જે વ્હાઈટ છોલા આવે છે એમાં નાની સાઇઝના જે છોલા હોય છે તેને પિંડી છોલે કહેવામાં આવે છે અને માર્કેટમાં જે છોલે ભટૂરે સાથે છોલે મળે છે તે આ જ હોય છે અને 1 કપ મેં છોલાને આ રીતે પલાળીને રાખ્યા હતા। આખી રાત મેં એને પલાળીને રાખ્યા છે। ઓછામાં ઓછી 10-12 કલાક તમે છોલે પલાળશો તો તમારે છોલાને બાફવાની જરૂર નહીં પડે, ડાયરેક્ટ પણ એ ફટાફટ ચડી જશે। હવે ફ્રેન્ડ્સ જે પાણીમાં મેં છોલાને પલાળીને રાખ્યા હતા એ પાણી મેં કાઢી લીધું છે કારણ કે એમાં વાસ આવતી હોય છે અને એ પાણીનો ઉપયોગ કરીને જો તમે છોલા બનાવશો તો તમારા છોલા જે છે એ હાર્ડ બનશે અને બફાશે નહીં। એટલે પાણી કાઢ્યા પછી 2 વખત મેં સારી રીતે તેને ધોઈ લીધા છે। હવે હું અહીંયા તમને આખા ગરમ મસાલા બતાવી દઉં તો તેના માટે મેં 2 લવિંગ લીધા છે, 1 મોટી ઈલાયચી લીધી છે, તજના 2 ટુકડા લીધા છે, તમાલપત્ર લીધું છે અને 3-4 આખા લાલ મરચાં પણ અહીંયા મેં લઈ લીધા છે। હવે ફ્રેન્ડ્સ કુકરમાં આપણે તેલ ઉમેરીશું। અહીંયા મેં 2 ચમચા ભરીને તેલનો ઉપયોગ કર્યો છે। આ પિંડી છોલે મસાલામાં તેલનો ઉપયોગ સારી રીતે થાય છે, કંજુસાઈ બિલકુલ નહીં કરતા, તો તમારું શાક જે છે એકદમ સરસ બનશે। હવે ફ્રેન્ડ્સ સૌપ્રથમ આપણે ડુંગળી એડ કરીશું। ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખીને આપણે ડુંગળીને સાતડવાની છે અને સતત આપણે તેને ચલાવતા રહીશું જ્યાં સુધી તેનો કલર ગુલાબી ના થાય। અહીંયા ડુંગળીનો કલર સરસ આ રીતે ગુલાબી થઈ જાય ત્યારબાદ આપણે તેમાં લસણ આદું અને મરચાંની પેસ્ટને ઉમેરીશું અને તેને પણ હવે આપણે સાતડવાની છે।
હવે ત્યારબાદ આપણે જે ગરમ મસાલો એક બાઉલમાં કાઢીને રાખ્યો હતો તેને પણ આપણે એડ કરી દઈએ। કન્ટિન્યુઅસલી આપણે એને ચલાવતા જઈશું જેથી કરીને નીચેથી બળે નહીં। લસણ આદુ મરચાંની પેસ્ટ ઉમેર્યા પછી લસણ જે છે એ નીચે આ રીતે ચોંટવા લાગે છે, તો કન્ટિન્યુઅસલી તેને આપણે ચલાવવાનું છે। આ રીતે નીચેથી થોડું થોડું જે ચોંટતું જાય એ મસાલાને આપણે કાઢતા જઈએ તો એનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે। પણ મસાલો જે છે એ નીચેથી બળવો ના જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખજો। અહીંયા આપણા લસણ ડુંગળી જે છે એ ખૂબ જ સારી રીતે સંતરાઈ ગયા છે અને એકદમ પરફેક્ટ તેનો કલર પણ આવી ગયો છે। આ રીતે ડુંગળી લસણનો ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે આપણે તેમાં ડ્રાય મસાલા એડ કરીશું જે આપણે એક બાઉલમાં મિક્સ કરીને રાખ્યા હતા। તેલમાં મસાલા એડ કરવાથી શાકનો સ્વાદ ખૂબ સરસ આવે છે અને એનો કલર પણ પરફેક્ટ આવતો હોય છે। તરત જ આપણે તેમાં ટામેટાની પ્યોરી એડ કરીશું અને કન્ટિન્યુઅસલી આપણે એને ચલાવીશું। આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીને ગ્રેવીને થવા દઈએ અને તમે જોઈ શકો છો 5 મિનિટમાં જ બધું તેલ છૂટું પડી ગયું છે। તરત જ આપણે તેમાં છોલે એડ કરીશું અને આપણે તેમાં પાણી એડ કરીશું। અહીંયા મેં 2.5 કપ પાણીનો ઉપયોગ કર્યો છે। બધું જ આપણે સારી રીતે ચલાવીને મિક્સ કરીએ। તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે આપણા પિન્ની છોલે મસાલાનો। હવે આપણે અહીંયા એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જેના લીધે છોલે જે છે એકદમ માર્કેટ જેવા બનશે। તો કુકરને મેં સાઈડ ઉપર મૂકી દીધું છે અને અહીંયા મેં એક સોસપેન મૂક્યું છે જેમાં આપણે થોડુંક પાણી એડ કરીશું અને તેમાં આપણે 2 ચમચી ચાયપત્તી એડ કરીશું અને આને આપણે સારી રીતે ઉકાળવા દેવાનું છે। ઘણા લોકો ચાની પોટલી બનાવીને એડ કરતા હોય છે, પછી એ પોટલીને કાઢું, એ કપડું પણ એની સાથે ઉકળે, એ બધી માથાકૂટ વગર આ રીતે આપણે ચાનું પાણી એડ કરીશું અને તેને આપણે ચાળીને એડ કરવાનું છે। ચાનું પાણી એડ કરવાથી એકદમ માર્કેટ જેવા છોલા બનશે। હવે સ્વાદ મુજબ આપણે તેમાં મીઠું એડ કરીશું, તો મેં અહીંયા 1/4 ચમચી મીઠું એડ કર્યું છે અને ત્યારબાદ 1/4 ટીસ્પૂન આપણે બેકિંગ સોડા એડ કરીશું। ફ્રેન્ડ્સ, આ બેકિંગ સોડા એડ કરવાથી તમારા છોલા જે છે એ ડાયરેક્ટ તમે બનાવો છો તો પણ એકદમ સોફ્ટ બનશે અને પરફેક્ટ બનશે। તમારા છોલા બાફ્યા વગર પણ એકદમ સરસ બનશે। મેં આમાં 1 કપ જેટલું પાણી બીજું પણ એડ કર્યું છે કારણ કે આપણે ડાયરેક્ટ વિસલ લગાડીએ છીએ અને છોલાને બાફ્યા નથી। તો અત્યારે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીશું અને આપણે 7 થી 8 વિસલ લગાડવાની છે। કેટલી વિસલ લગાડવી એ તમારા કુકર ઉપર પણ ડિપેન્ડ રહેશે, તમારું કુકર નવું છે કે જૂનું એ વસ્તુ પણ ખૂબ જ માયને રાખતી હોય છે। તો ફ્રેન્ડ્સ, મારું કુકર નવું છે તો પણ 7 થી 8 વિસલ મેં અહીંયા લગાડી છે અને 7-8 વિસલમાં આપણા છોલા જે છે એ એકદમ સરસ રીતે પરફેક્ટ રીતે ચડી ગયા હશે। કુકરનું પ્રેશર રિલીઝ થાય એની જાતે જ રિલીઝ થવા દેવાનું, પછી ઢાંકણ ખોલીને હું તમને બતાવી દઉં છું। તમે જોઈ શકો છો કે કેટલું પાણી મેં એડ કર્યું હતું, એકદમ લિક્વિડ જેવું હતું, બધું જ પાણી બળી ગયું છે અને અહીંયા આપણા છોલા જે છે એ એકદમ તમને બતાવી દઉં, જોઈ શકો છો તમે અહીંયા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને એકદમ સરસ રીતે ચડી ગયા છે। તો ફ્રેન્ડ્સ, છે ને એકદમ સહેલી રીત, ડાયરેક્ટલી તમે છોલાને બનાવી શકો છો બાફ્યા વગર। હવે ફ્રેન્ડ્સ, સૌથી લાસ્ટમાં આપણે તેની ઉપર થોડાક લીલા ધાણા પણ એડ કરી લીધા છે અને તેને પણ આપણે અહીંયા મિક્સ કરી લીધા છે। તો ફ્રેન્ડ્સ, લાગે છે ને એકદમ બજારમાં મળે તેવા છોલે ભટુરેના છોલા। હવે ફ્રેન્ડ્સ, જો તમારે ભટુરાની રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને જણાવજો, તેની રેસીપી પણ હું તમારી સાથે શ્યોરલી શેર કરીશ। આને માર્કેટ જેવો લુક આપવા માટે આપણે થોડુંક વઘારિયામાં તેલ ગરમ કરવા મૂકીશું અને તેમાં આપણે લીલા મરચાં એડ કરીશું અને આ વઘારને આપણે છોલેની ઉપર એડ કરી દઈએ। આ રીતે લીલા મરચાંનો વઘાર કરવાથી તેનો સ્વાદ જે છે એ ડબલ થઈ જતો હોય છે અને એકદમ પરફેક્ટ આપણા છોલે ભટુરેના છોલા તૈયાર છે। ચાલો ફ્રેન્ડ્સ, આને આપણે સર્વ પણ કરી લઈએ। જો તમારે આની ગ્રેવીને થોડી પતલી કરવી હોય તો પાણીને ગરમ કરીને પછી આમાં એડ કરજો અને 1-2 ઉકાળ આવવા દેજો। છોલે ભટુરે સાથે આ રીતે ઘટ ગ્રેવીવાળા છોલા જ પસંદ કરવામાં આવે છે, એટલે મેં આની ગ્રેવીને પતલી નથી કરી અને ઉપરથી આપણે લીલા ધાણા અને ડુંગળીની રિંગ્સથી ગાર્નિશ કરીશું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ
અને પરફેક્ટ આપણા પંજાબી પિંડી છોલે તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, આજની મારી રેસિપી જો તમને ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો કે તમને આજની મારી રેસિપી કેવી લાગી. અને ફ્રેન્ડ્સ, તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તમને ત્યાં પૂરો આન્સર આપીશ. આજની મારી રેસિપી અને આજનો મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરજો અને ઓલ નોટિફિકેશન જરૂરથી પ્રેસ કરજો, તો જ તમને મારા આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન સમયસર મળતા રહેશે.